નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સુંદર મજાની આ સાંજે ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ પણ આજનો વિષય એટલો ગંભીર છે કે એના વિશે દરેકે જાણવું જોઈએ અને નહીં જાણો તો સરવાળે એની ઘણી મોટી કિંમત તમારે ચૂકવવી પડશે વિષય છે સ્ટ્રેસ તણાવ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું કહ્યું છે કે આવનાર વર્ષોમાં ચેપી રોગોથી નહીં પણ લાઈફ સ્ટાઈલ ડિસીઝીસ એટલે જીવન પદ્ધતિના રોગોના કારણે વધુ ને વધુ લોકો ગ્રસિત થશે અને મૃત્યુ પર થશે આ જીવન પદ્ધતિના રોગ એટલે જેને તમે કંકોત્રી લખીને બોલાવો અને એક વાર આવે પછી આરામથી પથારો પાથરીને તમારા શરીરમાં રે તમને ધીરે 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 એ ખતમ કરતા જાય અને સરવાળે તમે મોતના મામા ધકે લઈ જાઓ આ લાઈફ સ્ટાઈલ ડિસીઝીસ અથવા જીવન પદ્ધતિના ડિસીઝના પાયામાં મકાન ચણાતું હોય ને ત્યારે મકાનનો પાયો જેટલો મજબૂત એટલું મકાન મજબૂત તો આ આ જે આ જે જીવન પદ્ધતિના રોગો છે જે અત્યારે પણ ગજબની સ્પીડે આગળ વધી રહ્યા છે આવનાર સમયમાં એથી વધુ સ્પીડે આગળ વધવાના છે એ જીવન પદ્ધતિના રોગોનો મજબૂત પાયો મજબૂત એટલે એકદમ ધમધમાટ મજબૂત પાયો એના ઉપરથી પેલું હજારો કિલોમીટરની ઝડપવાળું તમે બ્રહ્માસ્ત્ર કહેવાય કે મિસાઇલ કો એ છોડો તો પણ કઈ ના ડગે એવો પાયો આ આપણા માટે નાખી દે છે એ એક જ પરિબળ છે જેનું નામ છે સ્ટ્રેસ સ્ટ્રેસ એટલે તણાવ અને તણાવ થયો પછી મહેમાનો એક પછી એક એ ફેમિલી આપણે લખીએ છીએ સકુટુંબ મિત્ર મંડળ પધારવા નિમંત્રણ છે હવે તો જો કે કંકોત્રીમાં એક વ્યક્તિ માટે બે વ્યક્તિ માટે આવું બધું લખાય છે પણ એક જમાનો હતો જ્યારે કંકોત્રીમાં લખાતું સકુટુંબ મિત્ર મંડળ નિમંત્રણ છે હવે અહીં લખાય છે કંકોત્રીમાં સકુટુંબ મિત્ર મંડળ પધારજો એ રોગો કયા આવે ડાયાબિટીસ આવે બ્લડ પ્રેશર આવે પછી તમને હેરાન કરવા માટે સ્ટ્રોક આવે પક્ષાઘાતનો હુમલો આવે ગમે તે થાય પણ એ થવાના પાયામાં આપણે સમજી લેવાનું કે સ્ટ્રેસ છે માણસ સતત સ્ટ્રેસમાં જીવે છે આજે તમે જુઓ તો મોટાભાગના લોકો કે છે કે બસ ટેન્શન બહુ છે મજા નથી આવતી જ્યાં જોઈએ ત્યાં ટેન્શન જોબનું ટેન્શન લોકડાઉનનું ટેન્શન ધંધાનું ટેન્શન માઇક્રો ફેમિલીના કારણે ઘરમાં નાના બાળકો માંદા હોય તો એનું ટેન્શન પતિ પત્ની વચ્ચેના ઝઘડાનું ટેન્શન ઘરમાં બાળક બરાબર ભણતું ના હોય તો એનું ટેન્શન સારું ટેન્શન 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 ટેન્શનમાં જીવ્યા કરે જ માણસ અને એ ટેન્શનમાં જીવે છે માટે આ સ્ટ્રેસ અને એનાથી થતા રોગો દર્શક મિત્રો આજનો વિષય હું કોઈ પણ પ્રકારના સંકોચ વગર કહું છું કે અત્યાર સુધી ગુજરાત સમાચાર ટેલિવિઝન પર જે જે ચર્ચાઓ થઈ એમાં સૌથી વધારે અગત્યનો હોય તો આજનો વિષય છે અને એટલે એવી એક ધમાકેદાર પેનલ પણ આજે તમને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ઇન્દિરાબેન પરીખ ત્રીસ વર્ષથી પણ વધુનો મેનેજમેન્ટ સ્ટડીના ટીચર તરીકેનો વ્યાપક અને તેજસ્વી અનુભવ આઈઆઈએમ અમદાવાદમાં શિક્ષણ આપી ચૂક્યા છે એ તો ઠીક છે પણ પહેલા મહિલા ડીન તરીકે આઈઆઈએમ અમદાવાદના પ્રથમ મહિલા ડીન તરીકે એમણે યશસ્વી કામગીરી કરી છે ફ્રાન્સ ટેક્સાસ યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલા છે ડેલામ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી એમએડ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ પુણેની ફ્લેમ યુનિવર્સિટીના સ્થાપક દિશા ડિરેક્શન ફ્રોમ વિધિન ના પ્રમુખ એવા

મનોરોગ ચિકિત્સક તો છે જ પણ ભારતમાં એનું એસોસિએશન છે એ પ્રમુખ છે અને હવે મને લાગે છે એકાદ બે મહિનામાં મૃગેશભાઈને આપણે વિશ્વના જે સાયકિટ્રિક એસોસિએશન છે એના પ્રમુખ તરીકે નવાજીશું ભારત માટે ગૌરવની ક્ષણ છે એવા એક સરસ મજાના ડોક્ટર તો છે જ પણ સરસ મજાના માણસ મળવા જેવા માણસ એટલે મૃગેશભાઈ ડોક્ટર સ્પંદન ઠાકર ઉત્તમા આત્મના ખ્યાતા પિતુ ખ્યાતા મધ્યમા કનિષ્ઠા માતુલા ખ્યાતા શ્વસુરા ધમાધમા ઉત્તમ વ્યક્તિ જાતે ખ્યાતિ પામે છે સ્પંદનભાઈ મેડિકલ કોલેજમાંથી એમડી કર્યું છે સાયક્યાટ્રીમાં અને એ એક મનોચિકિત્સક તરીકે પ્રેક્ટિસ કરે છે એટલે આજે આપણી પાસે બે જનરેશન છે હું તો કહીશ કે એક વચ્ચેનું જનરેશન હજુ ખોવાય છે કારણ કે મૃગેશભાઈ તો બહુ સિનિયર માણસ છે એમના પછીનું જનરેશન અને જન નેક્સ્ટ જે આપણા આવતીકાલની આશા છે એવા સ્પંદનભાઈને પણ હું આવકારું છું બેન લેડીઝ ફર્સ્ટ આમે સિદ્ધાંત છે આપના માટે આદર પણ છે અને એટલે શરૂઆત આપથી કરીશું આજે આ સ્ટ્રેસ નામના રાક્ષસની આપણે ચર્ચા કરવાના છીએ તો સ્ટ્રેસ સ્ટ્રેસ છે શું કહેવાય અને કેમ ઉદ્ભવે આજકાલ તો નાના બાળકોને પણ સૌથી પેલા થેન્ક યુ ગુજરાત સમાચાર થેન્ક યુ જય નારાયણભાઈ મને બોલાવવા માટે અને બકુલભાઈને ને થેન્ક યુ કે એમણે મારું નામ આપ્યું અમ અમારો ફેવરેટ ટોપિક છે ઘણું કામ કરું છું એના ઉપર છોકરાઓ જોડે મેનેજરો સાથે આજકાલ સ્ટ્રેસ તો નાનપણથી જ હોય છે છોકરાઓને આપે જેમ શરૂઆત કરી કે ઘરમાં એક તો સંબંધોને લીધે સ્ટ્રેસ આવે એક તો એટલું બધું કામ આવે અને સૌથી મોટી વાત કે લોકોને જાગવાની બહુ ટેવ છે મોડી 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 રાત સુધી જાગી લોકો એટલે પછી સવારના ઊંઘ પૂરી ના થાય એટલે પછી જે બી કરવાનું હોય એ જરા વધારે ભારે લાગે અને જમવાના ટાઈમના ઠેકાણા નહીં ખાવા પીવાના ઠેકાણા નહીં શું ખાય છે એનું કંઈ ખબર નહીં એને લીધે એક ચીજથી સ્ટ્રેસ નથી થતું ચાર પાંચ ચીજો ભેગી થઈ અને પછી એ ફાઇનલી રિઝલ્ટ ઇન સ્ટ્રેસ અને છોકરાઓને તો આજકાલ બધે ફરવા જોઈએ શું મોટું થઈ ગયું છે કે લોકો પોતાની સાથે બેસી નથી એકાંતમાં કોઈ બેસી જ નથી શકતું અને એકાંતમાં બેસવા જાય છે તો લોકોને બીક લાગે છે અમે એક કોર્સ કરીએ કરતા હતા આઈ એમમાં કે છોકરાઓને પોણો કલાક એકલા બેસવાનું આંખ બંધ કરીને ભાગ્યે જ કોઈ પોણો કલાક બેસી શકતું હતું એ દસ પંદર મિનિટ થાય સૂઈ જાય નહીં તો દસ પંદર મિનિટ થાય તો કે પછી ચાલવા માંડે અને બીજા જોડે વાત કરવા માંડે એટલે આજકાલ એકાંત અને સંયમ એ બે ચીઝ તો એકદમ ભૂલાઈ ગઈ છે એકાંતમાં લોકોને બીક લાગે છે અને સંયમ તો સેલ્ફ ડિસિપ્લિન તો છે જ નહીં નથી ઉઠવાનો નથી સૂવાનો નથી ખાવાનો નથી પીવાનો નથી ટાઈમ કઈ રીતે એલોકેટ કરવું એ નથી થતું એટલે શું થાય કે બધું એટલું બધું ભેગું થઈ જાય માણસના કે પહોંચી જ ના વળે અને સૌથી મોટી વાત કે આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે આત્મવિશ્વાસ ના હોય તો પછી સ્ટ્રેસ વધારે લાગે જો સેલ્ફ કોન્ફિડન્સ હોય કે પોતાના પર વિશ્વાસ હોય તો માણસ ગમે એટલું આવે એ તો ઉપર ઉપર નીચે ચડાવતા આવવાના છે જીવનમાં તે જીવનમાં જ્યારે બહુ બધી અપેક્ષાઓ આવી જાય તો માણસ જો ઠંડા મને વિચાર કરે તો બધું પહોંચી શકે પણ એટલું બધું એક પછી એક પછી એક એક્ટિવિટી થઈ જાય છે કે લોકોને શાંતિથી બેસીને મગજને શાંતિ જ નથી મળતી એટલે ઘણી રીતે નાપે જેમ પહેલાં કહ્યું કે સ્ટ્રેસને લીધે બીજી બધું બી ઘણું આવી જાય ડાયાબિટીસ આવી જાય સ્ટ્રોક આવી જાય લકવો આવી જાય માણસ થાકી જાય કશામાં મન નહીં લાગે ડિપ્રેશન આવી જાય એ એ બધું સ્ટ્રેસને લીધે ઘણું થાય છે અને અને આજકાલ નાના બાળકોને બી નાના બાળકોને બી સ્ટ્રેસ થઈ જાય છે કારણ કે એ લોકોને બી ઊંઘ પૂરી નથી મળતી સ્કૂલમાં બહુ કામ હોય છે લેસન હોય છે એટલું બધું હોય છે કે થાકી જાય બધા અને બીજી પછી બીજું કંઈ એક્ટિવિટીઝ રમત કે ગમત કે પેલા સ્પોર્ટ્સ હતું તો એ હવે નથી થતું બીજા કશામાં ભાગ નથી લેવાતા છોકરાઓને આજકાલ લગ્નમાં નથી જવું છોકરાઓના જે ફેમિલી ગેટ ટુગેધરમાં નથી જવું એટલે કોઈને મળવું જ નથી પોતાના ફ્રેન્ડ્સ સિવાય એમાં બધું ઘણું બધું એ ભેગું થઈ જાય છે આપણે બઉ સરસ રીતે ચર્ચાની અને પછી કોઈ ની જોડે વાત કરવાનું નથી જી હા પ્લીઝ કેરી પૂરું કર્યું બોલો બોલો જી આપે બહુ સુંદર શરૂઆત થાય છે કે ઘરમાં જયારે શાંતિ નથી હોતી ઘરમાં શાંતિ નથી હોતી ત્યારે છોકરાઓને અંદરથી બહુ બીક લાગે કે ઘર તૂટી જશે કે પેરેન્ટ અમે એકલા પડી જઈશું અને એ ચિંતામાં બી છોકરાઓ ઘરમાં જ્યારે શાંતિ ના હોય અને ઝઘડા થતા હોય ત્યારે નાનપણથી જ છોકરાઓને ગભરામણ થતી હોય છે અને એમાં જેમ જેમ મોટા થતા જાય એમ થોડુંક બી કંઈ થાય તો એ બહુ મોટું રૂપ ધારણ કરી લેશે મિત્રો દર્શક મિત્રો સરસ શરૂઆત કરતા ઇન્દિરાબેને કહ્યું એ નાનપણમાં અમે કાવ્ય પંક્તિ તરીકે શીખતા હતા એ કાવ્ય પંક્તિ એવું હતી કે વહેલા સુઈ જે ઉઠે વહેલા ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર આ પૂરતી ઊંઘ આવે તમે સમયસર સુઈ જાઓ રાતના ઉજાગરા ન ખેંચો સવારમાં સમયસર ઉઠી જાઓ તો બળ બુદ્ધિને ધન ધન એટલા માટે વધે કે તમને એક્સ્ટ્રા વર્કિંગ અવર્સ મળી રહે અને ડોક્ટરોના ખર્ચા ઓછા થાય એટલે બળ બુદ્ધિને ધન વધે અને આ ત્રણેય ભેગું થાય તો સ્વાભાવિક છે સુખમાં રહે શરીર એટલે અત્યારની યુવા પેઢીને આ જે બેને કહી તે વાત બહુ સમજવા જેવી છે કે આપણે સામાજિક નથી થતા આપણે ધીરે ધીરે સમાજથી દૂર જતા જઈએ છીએ કોઈ લગ્નમાં જઈએ તો પણ ફોર્માલિટી ખાતર કઝિન બ્રધર સિસ્ટર્સ બધા ભેગા થયા હોય મિત્રો ભેગા થયા હોય તો બહુ જાજી એમાં પડવાનું નહીં ગયા ટપ્પો થપ્પા થપ્પો રમતા એમ થપ્પો રમીને પાછા હોવાનું સામાજિક પ્રસંગોમાં આ બધી બાબતો ધીરે 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 આપણને એકલા પાડે છે અને માણસને એકલો પાડવો હોય કોઈ ગુનો કર્યો હોય એણે તો એને સજા કરવા માટે જેલમાં પૂરે છે એટલે એ એ એટલા માટે કે સમાજથી દૂર થઈ ગયો કપાઈ ગયો સમાજથી એ મોટામાં મોટી સજા છે જે ગુનેગારોને થાય છે કે આપણે આપણી જાતને અત્યારે સ્વૈચ્છિક રીતે કરી રહ્યા છે ફરક એટલો જ છે કે તમે ગુનેગાર નથી તમે ગુનેગાર છો તમારી પોતાની જાતને સજા કરવા માટે એકાંતવાસ અને પોતાની સાથે વાત કરવી એના જેવી ખતરનાક પરિસ્થિતિ બીજી કોઈ નથી પૂજ્ય મોટાના ત્યાં એકાંતમાં બેસવા માટે ના સાધના મંદિર છે એમાં તમે એક દિવસથી માંડીને મહિના સુધી અંદર જાઓ પછી તમારો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ જાય તમારે તમારા મન સાથે વાત કરવાની અને દોસ્તો પેલી પંક્તિ છે ને મેરા મન કહેલાય કહેલા મન દર્પણ કહેલા ભલે બુરે બતાવવા માંડે છે અને આપણે એને નથી ફેસ કરી શકતા ધન્યવાદ ઇન્દ્રાબેન ખૂબ સરસ શરૂઆત કરી આપી આપણે મોગેશભાઈ આપની પાસે આવીશ આ જે પેરાનોની વાત કરી બેને અને બાળકોનું સ્ટ્રેસ સ્પેસિફિકલી આપની પાસે તો અનેક કેસ આવતા હશે તો આ બાળકોમાં તણાવ બાળક બાળ હોય એવી છે કે અસવાર ઉંમર છે એમાં તણાવ શું કરવા પેદા થાય અને એનું કારણ કોણ છે એ તણાવ પેદા કરવાનું જયનારાયણભાઈ નારાયણભાઈ સૌ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર પ્રોફેસર ડોક્ટર ઇન્દિરાબેને સારી શરૂઆત કરી છે આપે પ્રશ્ન પૂછ્યો બાળકોનો પણ સૌથી પહેલા હું ઇન્દિરાબેનની વાત આગળ વધારતા કહીશ કે સ્ટ્રેસ એટલે શું મને બરકત વિરાણી બેફામ જે મારા ફેમસ એક શેર યાદ આવે છે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નૈતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી આ ઘરથી કબર સુધીના માર્ગમાં થકવી નાખતો અઢી અક્ષરનો કોઈ શબ્દ હોય તો એ છે સ્ટ્રેસ ગુજરાતીમાં ત્રણ અક્ષરનો તણાવ સ્ટ્રેસ એટલે બાહ્ય પ્રતિભાવ બાહ્ય પરિસ્થિતિના ફેરફારને સ્ટ્રેસ એટલે હારેલી બાજી જીતમાં પલટાવાના મરણીય પ્રયત્નો સ્ટ્રેસ એટલે ઓબ્સેસિવ કે અમુક કામ અમુક વખત રીતે મારે કરવું જ જોઈએ થવું જોઈએ મસ્ટ દરેક જિંદગીની પ્રસંગોને આપણે આપણી ચેલેન્જ તરીકે અને આખરી જાણે આપણી આ ગેમ હોય એ રીતે લેવાની આપણી આદત આ સ્ટ્રેસ છે સ્ટ્રેસ આ બાળકથી માંડીને વૃદ્ધ સુધીને સૌ કોઈને થઈ શકે છે સેક્સપિયરે કહ્યું છે કે દેર આર સેવન એજીસ સેવન સ્ટેજીસ એમ અહીંયા સેવન એજીસ ઓફ સ્ટ્રેસ કહીશ બાળક જન્મે છે ત્યારે માતાના પેટની જે સલામત જગ્યા હોય છે ત્યાંથી પડીને બહાર જ્યારે ગાયનેકોલોજિસ્ટને ત્યાં આવે છે એનો પહેલો તનાવ રડે છે ત્યાર પછી બાળકને ત્યાંથી ડિસ્ચાર્જ કરીને કારમાં ઘેર લઈ આવવામાં આવે જુદી નવી જગ્યા માતા આજુબાજુના તણાવ 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 આ તણાવ ચાલુ રહે બીજો તબક્કો સ્ટ્રેસનો છે પાંચ વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે જો કે અત્યારે તો હવે ત્રણ વર્ષની ઉંમરે એથી પણ વહેલા મૂકાય છે પણ ટૂંકમાં એ શાળામાં મૂકવામાં આવ્યા બીજો તબક્કો ત્રીજો તબક્કો છે ટીન્સનો શરીરમાં જે ફેરફારો થાય હોર્મોનના કારણે આ ત્રીજો તબક્કો તણાવનો છે ચોથો તબક્કો છે બાળક ઘર છોડી અને ભણવા વીસ એકવીસ વર્ષની ઉંમરે જયારે કેરિયર નો પ્રશ્ન હોય જ્યારે રિલેશનશિપ્સનો પ્રશ્ન હોય ત્યારે ચોથો તબક્કો આવે છે પાંચમો પાંચમો તબક્કો છે આસપાસ ની ઉંમરની આસપાસ લગ્નના અમુક સમય પછી બાળકો થાય આપણું કેરિયર આપણા ભવિષ્યના સ્વપ્નઓ એ બધા જતા ખાસ કરીને સ્ત્રીઓને જાય કારણ કે બાળ ઉછેર ને મહત્વની વસ્તુ હોય અને પુરુષોને પણ એડજસ્ટમેન્ટની અંદર સમસ્યાઓ થતી હોય એ ત્રીસીનો નો તબક્કો છે પછી ચાલીસ અને પચાસ આપણે બધાને માટે બધું જ કરી છૂટ્યા પણ આપણા માટે કોઈ કશું કરતું નથી અને જે એકલવાયા પણ આપણને લાગે બાળકો પેલા પંખીઓ ઉડી જાય અને માળો એકલો પડે એવી જે માતા પિતાની અવસ્થા થાય એ અને છેલ્લે સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરનો તબક્કો જેમાં વ્યક્તિ એકલો પડે અને સંસારમાં કોઈ એને પોતાનું ન લાગે આ લોનલીનેસ આનાથી ઊભો થતો સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ જન્મથી કબર સુધી પારણાથી કબર સુધી વ્યક્તિને સ્ટ્રેસ પરેશાન કરે છે જુદી જુદી રીતે સ્ટ્રેસ પરેશાન કરે છે આ તણાવ છે બાળકોને શા માટે સ્ટ્રેસ સ્ટ્રેસ થાય થાય છે છે બાળકોને પણ ઘણા બધા લોકો કહે છે કે આને શું છે આને તણાવ જેવું છે શું પણ તણાવ એ વ્યક્તિને અંદરથી આવે છે એને માટે વ્યક્તિનું વ્યક્તિત્વ જવાબદાર હોય છે બાહ્ય પરિસ્થિતિ જવાબદાર હોય છે અત્યારે ભણતરનો ભાર અત્યારે ઓનલાઈન એજ્યુકેશનનો ભાર આ ભણતરના ભારને કેવી રીતે પહોંચી વળવું ત્યાર પછી ત્યાર પછી સ્પર્ધાત્મક યુગ આપણે ત્યાં ગુજરાતમાં દરેક બાળકોને ડોક્ટર બનાવવાની એક એક પ્રકારની માતા પિતાની ધૂન એટલે ભણતરનો ભાર કેરિયરની ચોઈસ એ પણ આપણે માતા પિતાની ઈચ્છા અનુસાર કેરિયરની ચોઈસ અને ત્યાર પછી તરુણાવસ્થાના થતા ફેરફારો આ બધાને કારણે બાળકોને ઉછેર બાળકોને સ્ટ્રેસ થાય બાલ્યાવસ્થામાં ઉછેર માતા પિતાએ કેટલી એના તરફ ધ્યાન આપ્યું છે માતા પિતા પોતાના સ્ટ્રેસને કઈ રીતે ઓવરકમ કરે છે પોતાના લાઈફ ઇવેન્ટ જિંદગીમાં બનતી જે અનિચ્છનીય ઘટનાઓ હોય એને કઈ રીતે પહોંચી વળે છે એના ઉપર બાળકને પણ સ્ટ્રેસ થાય છે એ સિવાય આપણે જોઈએ તો દરેકનો સ્ટ્રેસ એક ફ્યુઝ વાયર જેવું છે આપણો ફ્યુઝ બાયર એટલે આપણી પોતાની પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા કોઈનો ફ્યુઝ બાયર એ પાતળો હોય કોઈનો જાડો હોય કોઈનો પાતળો ફ્યુઝ બાયર હોય તો સામાન્ય સંજોગોની અંદર સામાન્ય બાહ્ય ઘટનાઓથી પણ એને તણાવ લાગે એને કારણે તણાવ થઈ શકે આ બધા વિવિધ કારણોને સાથે વ્યક્તિગત વલ્નરેબિલિટી બાહ્ય પરિસ્થિતિ અને વ્યક્તિની સ્ટ્રેસને પહોંચી વળવાની ક્ષમતા આ બધા કારણોને લીધે બાળકોને અને આ મેં સાત જે સ્ટેજ કયા એમાં આપણને સ્ટ્રેસ થઈ શકે છે જયનારાયણભાઈ એની વિવિધ અસરોની વાત કરી જે આપણે એની વિવિધ અસરોની વાત કરીશું મને ફરીથી પ્રશ્ન પૂછાય ત્યારે પણ આ એક તણાવ છે જેને આપણે પહોંચી વળવાનું છે બહુ સરસ આ સ્પંદનભાઈ કદાચ આપ એ અવસ્થામાંથી પસાર નહીં થયો પણ ભણ્યા તો હશો જરૂર કારણ કે તમારી પાસે એ અવસ્થામાંથી પસાર થઈ રહેલા મા બાપો આવતા હશે આ અવસ્થા છે દર્શક મિત્રો એ એવી અવસ્થા છે જ્યારે મા બાપ જે મગેશભાઈએ સૌ ખૂબ સાચું કહ્યું એ પોતાના બાળકોમાં પોતાની અનફુલફિલ્ડ એમ્બિશનના વાવેતર કરે છે પોતે ડોક્ટર નહીં થઈ શક્યા દીકરો ડૉક્ટર થવો જોઈએ પોતે એન્જિનિયર નહીં થઈ શક્યા તો દીકરો સારું ડ્રોઈંગ કરે છે કશું જ કામનું નથી કે લીટેડા કરે છે એને ડાક્ટર બનવું જોઈએ જિંદગીનો પરમ મોક્ષ શું છે પોતાના બાળક માટે એ નક્કી કરવાનું કામ ઘણી વાર લગ્ન થાય કે તરત જ સંતાન આવે એ પહેલા મા બાપ કરતા હોય છે અને એને કારણે બાળક ઉપર એ સતત એમનું એક દબાણ ઊભું થાય છે કે તું તારે ડાક્ટર થયું છે ને તો પછી વાંચવા બેસ ડાક્ટર થયું છે ને તો આમ કર એ પેલો માણસ છોકરાની જિંદગી એક દોઝક બની જાય છે ડાક્ટર થવું છે ડાક્ટર થવું છે ડાક્ટર થવું છે ડાક્ટર થવું એ સિવાય કંઈ સમજાતું જ નથી અને બીજું ઘરમાં અંદર અંદર બાળકો સાથેની સરખામણી જો ભાઈના અક્ષર કેવા મોતીના દાણા જેવા છે અરે તારા અક્ષર જો ગાંધીજી જેવા છે જરા સમજ સમજ તારી ઉંમરે તો છોકરાઓ કેવું પોતાનું કામ બધું જાતે કરી લેતા હોય છે અરે તું હજુ પાણીનો ગ્લાસ પણ માં પાય મંગાવે છે આ બધી વાતો એ બાળક ઉપર એવડી મોટી વીજળી થઈને ત્રાટકે છે અને એના આગળ જતાં બહુ વિચિત્ર પરિણામો આવે છે આ મુદ્દે શું કેવું છે આપનું હાજી જયનારાયણભાઈ આપે જે પ્રશ્ન પૂછ્યો એના માટે સ્ટ્રેસ વિશે જાણવું જરૂરી છે કે સ્ટ્રેસ બધા સ્ટ્રેસ ખરાબ હોય છે સ્ટ્રેસના બે ટાઈપ કહેવામાં આવે છે એક છે યુ સ્ટ્રેસ અને બીજું છે ડિસ્ટ્રેસ યુ સ્ટ્રેસ એટલે જે પ્રકારનો સ્ટ્રેસ આપણને આગળ વધવામાં મદદરૂપ થાય અને ડિસ્ટ્રેસ એટલે કે જે સ્ટ્રેસના લીધે માણસ ભાંગી પડે મતલબ કે કાલે સવારે મારે કામ હોય અને હું સવારે વહેલો ઉઠી જવું તો એને હું યુ સ્ટ્રેસ કહીશ જે સારો સ્ટ્રેસ છે અને જ્યારે રાત્રે આખી રાત ઉજાગરો થઈ જાય કે હું સવારે નથી ઉઠી શકું તો કામ નહીં પતે તો એ પ્રકારને ડિસ્ટ્રેસ કહેવામાં આવે છે હવે આ સ્ટ્રેસના જે કારણો છે એ જો જાણવા જઈએ જે માનસિક તાણ ઉત્પન્ન કરે છે તો એ છે ભય અનિશ્ચિતતા અને જે પણ પર્સન હોય એનું માનસિક વલણ અને પરિવર્તનો આ ચાર વસ્તુ ભેગા થઈને સ્ટ્રેસ ઉત્પન્ન કરી શકે તમે કીધું એ રીતે ઘણા બધા પેરેન્ટ્સ પોતાની અંદર રહેલી અમુક એમ્બિશન્સ જે પૂરી ના થઈ હોય એ બાળકમાં પૂરી કરવા ઈચ્છતા હોય છે આ સમયે આ પ્રકારના પેરેન્ટ્સે જાણવું જરૂરી છે કે આપણા બાળકનું માનસિક વલણ શું છે તેને કયા પ્રકારનો સ્ટ્રેસ સારો લાગે છે અને કયા પ્રકારને માનસિક તણે એને ડિસ્ટ્રેસ કરી શકે છે એની હકારાત્મક બાજુ કઈ છે અને એની નકારાત્મક પાસું કયું છે મતલબ કે એની એક પર્સનાલિટી હોય છે એક વ્યક્તિત્વ હોય છે અને વ્યક્તિત્વ પ્રમાણે જ માણસ આગળ વધી શકે છે કોઈને રસ હોય કે મારે આર્ટ્સમાં જવું છે અને એને પરાણે સાયન્સમાં નાખી દીધા હશો તે પૂરેપૂરું તેને સહકાર આપી શકશે નહીં અને ત્યારબાદ જઈને અને દરેક તબક્કે એક નેગેટિવિટી આવશે કારણ કે એનામાં એની અંદર રહેલી જે પ્રતિભા છે એ પૂરેપૂરી ખીલી નહીં શકે અત્યારના જમાનામાં જોવામાં આવે તો સમય ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે અને અમુક ટાઈમ લાગશે કે જેમાં ચેન્જ આપણને જોવા મળશે કે જેમાં દરેક બાળકને ફ્રીડમ આપવામાં આવે છે કે એને જે પ્રકારનું ફિલ્ડ લેવું હોય એ પ્રકારની સ્કૂલોમાં એમના ટીચરોના માર્ગદર્શન હેઠળ અને એની એબિલિટીની અંદર એને એ નક્કી કરી દેવામાં આવે કે તું આ બાજુ જઈશ તો વધારે સહકાર મળશે ઘણા ઘણીવાર એ પ્રકારના પણ કેસીસ જોવા મળે છે કે બાળકને ટેનિસ રમવું હોય અને એને ક્રિકેટ કે વોલીબોલ રમવા માટે પ્રેરિત કરવામાં આવે અને પૂરેપૂરું પરફોર્મન્સ ના આપી શકે અને ત્યારે આ પ્રકારની કમ્પેરિઝન થાય છે કે તારો મોટો ભાઈ કે મોટી બેન તો કેટલું સરસ ક્રિકેટ કે વોલીબોલ રમે છે તું કેમ નથી રમી શકતો મતલબ કે આ પ્રકારના સ્ટ્રેસ જ્યારે આપણા ઘરમાં હોય તો પહેલાં પોતાના બાળકની પ્રતિભાને ઓળખો તમારા અને તમારા બાળક વચ્ચે એક આખો જનરેશન ગેપ છે તમારા બાળકનું આખું વ્યક્તિત્વ અલગ છે ભલે એ તમારું સંતાન હોવા છતાં એના રસ અલગ હોઈ શકે છે તો આ પ્રકારના રસોને ઓળખવામાં આવે અને એને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે તો એને સ્ટ્રેસ ઓછો મળશે મતલબ કે સ્ટ્રેસની શરૂઆત માણસની અંદરથી તો થાય જ છે પણ બાહ્ય પરિબળો જે આપણા પરિવાર તરફથી સહકારની ભાવના રૂપે આપવામાં આવે છે એના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે આ પ્રકારનું ધ્યાન આપવાથી આ બાળકને મળતો સ્ટ્રેસ આપણે ઓછો કરી શકીએ છીએ થેન્ક યુ દર્શક મિત્રો રોકાઈશું આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને કમર્શિયલ બ્રેક બાદ ફરી પાછી આ રસપ્રદ ચર્ચા જે એની ચરમસીમા તરફ જઈ રહી છે ચાલુ રહેશે મળીએ બ્રેક બાદ નમસ્તે દર્શક મિત્રો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સ્પંદનભાઈએ જે આપણને કહ્યું તે જીવનમાં બધી જ બાબતોમાં મધ્યમ માર્ગીય બનીને ચાલવાની વાત છે મુશ્કેલીઓ આવવાની એનો સ્વીકાર અને એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટેની તૈયારી મને બે પંક્તિઓ યાદ આવે છે દર્શક મિત્રો અત્યારે જીવન કેવું હોવું જોઈએ માણસનું પંક્તિઓ એવું કે છે કે તારી વીણાના તાર તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ એકદમ અક્કડ ને અક્કડ અક્કડ ને અક્કડ નહીં રહેવાનું થોડોક જરા ધીમા રહેવાનું અને તારી વીણાના તાર એટલા ઢીલા મૂક જેથી વાગે નહીં બિલકુલ લેઝાફેર નહીં ચાલે ફ્રિક્શન ઇઝ એ ગ્રેટેસ્ટ ડિસ્ટ્રોયર ઓફ એનર્જી જો ઘર્ષણ ના હોય તો આપણે ચાલી પણ ન શકીએ પણ ઘર્ષણ એ શક્તિનું સૌથી મોટું અવરોધક પરિબળ છે એ જ રીતે આપણે જીવનને સમજવાનું છે કે પ્રશ્નો આવવાના સાથે સાથે એ પ્રશ્નો વિશે આપણે સભાનતાપૂર્વક એને ટેકલ કરવાના કે ફેસ કરવાના છે વૃત્તિ કેળવવાની અને બરાબર એના સામે મચી જવાનું એટલે આ બાત ખ્યાલમાં રાખીને આપણે આગળ ચાલીએ તો હવે જઈશું આપણે ફરી પાછા ઇન્દિરાબેન પાસે બેન તમારા ત્રણેયની ચર્ચામાંથી એક મુદ્દો સામાન્ય નીકળે છે કે અત્યારે સ્ટ્રેસ અને આખી સમયની મર્યાદા જોતા આપણે બધું તો ચર્ચા કરી નહીં શકીએ અમે આપની એક્સપર્ટાઇઝ માટે ફરી વાર વિનંતી કરીશું બીજો કોઈ દિવસે પણ અત્યારે બાળકોના સ્ટ્રેસની વાત આપણે કરી રહ્યા છીએ કારણ કે આજે ચૌદ વર્ષથી નીચેની વય જૂથમાં લગભગ પચાસ ટકા કરતાં વધારે ડિપ્રેશનના કેસ જોવા મળે છે અને પચીસ વર્ષથી નીચેના વયજૂથમાં પંચોતેર ટકાથી વધારે ડિપ્રેશનના કેસ જોવા મળે છે હતાશામાં જે બાળપણ ઉછરી રહ્યું હોય હતાશામાં જે યુવાની મોટી થઈ રહી હોય એને એ ન થાય તે માટે આપ શું સલાહ આપવા માગો છો આપણે હકારાત્મક રીતે આ વાતને લઈ જઈએ કે આવું ન થાય એ માટે શું કરવું આમાં ભાઈ બે વાત છે એક તો પેરેન્ટ્સે સમજવું જોઈએ પણ પેરેન્ટ્સને જોઈએ તો એમનું સ્ટ્રેસ શું છે એ હું તમને પહેલા પેરેન્ટ્સનું શું થાય છે કે મા બાપના લગ્ન જ્યારે થાય છે ત્યારે ઘણી વખત એમના પેરેન્ટ્સના પ્રેશરથી થાય છે એમના પેરેન્ટ્સના દબાવથી થાય છે એટલે એ લોકો અને તે વખતે કાંઈ ડિવોર્સ તને એટલું બધું નહોતું એટલે પછી જેમ તેમ કરીને ગાડું ચલાવી લે પણ જયારે છોકરાઓ આવે ત્યારે મા બાપના જે ડિફરન્સ હોય તે છોકરાઓ છોકરાઓના ઉપર આવે કારણ કે એક તારા બાપનો દોષ છે બાપ કહે છે તારી માં નો દોષ છે એટલે સ્ટ્રેસ છોકરાઓ રાખે પણ એની સાથે સાથે કઈ રીતે બાળકોનો ઉછેર કરવો જોઈએ કઈ રીતે સંયમ શીખવાડવું જોઈએ કઈ રીતે આત્મવિશ્વાસ લાવવો જોઈએ કઈ રીતે પોતાને પોતાની જાત માટે માન હોવું જોઈએ એ બધું નથી શીખવાડતા આપણે આ બધું ભણવાનું ને બધું શીખવાડીએ છીએ પણ પોતાનામાં સેલ્ફ રિસ્પેક્ટ કઈ રીતે આવે પોતાનું માન સન્માન કઈ રીતે જળવાય પોતાના વેલ્યુ શું છે અને સંયમ શું છે અને કોન્ફિડન્સ શું છે એ આપણે નથી શીખવાડતા આપણે ખાલી ધક્કો માર્યા કરીએ છીએ બાળકોને એટલે બાળકોને કઈ બી એવી જગા નથી કે કોઈ બી એવી વ્યક્તિ નથી કે જ્યાં જઈને પોતાના મનની વાત કરી શકે અને કાઉન્સેલિંગ વાળા તો કાઉન્સેલર હોય છે એ તો બધા બહારના હોય છે એટલે છોકરાઓ એટલું બોલી બી નથી શકતા નાના છોકરાઓ તો નથી જ બોલી શકતા પણ જે પંદર વીસ વરસના હોય એ તો હજી બી વાત કરી શકે કાઉન્સેલર જોડે પણ મા બાપે સમજવું જોઈએ કે અને છે ને આપણામાં એક બહુ ખોટી રીત છે આપણે છોકરાઓને કાયમ કહીએ કે અમે તારા માટે શું કર્યું અમે આટલું કર્યું અમે આટલું કર્યું પણ કોઈ દિવસ આપણે છોકરાઓ નથી કર્યા કે તે આવીને મારા જિંદગીમાં શું ઉત્સાહ લાવ્યો તું પ્રેમ લાવ્યો કે તું પ્રેમ લાવી એ આપણે બાળકોએ શું કર્યું આપણા માટે ખુશી માટે એ આપણે કોઈ દિવસ બાળકોને નથી કહેતા તો બાળકો પોતાની જાતે પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ લાવે ક્યાંથી અને જ્યારે આવા બધા રિલેશનશીપના ઝઘડા ચાલતા હોય છે ત્યારે ઘણીવાર એ લોકોને એમ જ લાગે છે કે અમે કદાચ એમાં અમે કારણ છીએ એટલે પછી વધી જાય છે સ્ટ્રેસ પણ આમાંથી બહાર લઈ આવવા માટે શું કરવું જોઈએ આપની શું સલાહ છે આપે બિલકુલ ડાયગ્નોસિસ કર્યું કે આ કારણો છે હવે મા બાપ ને શું સલાહ આપશો આપ શીખાડો કે છોકરાઓ સામે ઝઘડવું નહીં છોકરાઓને એકબીજા સામે ઉશ્કેરવા નહીં એકબીજા સામે ખાલી કમ્પ્લેન નહીં કરવાની છોકરાઓને કહેવું જોઈએ છોકરાઓની પ્રશંસા કરવા જોઈએ છોકરાઓને પ્રોત્સાહન આપવું જોઈએ છોકરાઓને એફર્મેશન આપવું જોઈએ કે અને કેટલો ડાયો છોકરો છે કેટલો ડાયું બાળક છે કે કેટલી ડાહી છોકરી છે આપણે ખાલી વાંક બહુ કાઢીએ પણ બહુ પ્રેઝ નથી કરતા છોકરાઓને

પૂરું કરો એટલે ખાલી મને ઓવર કરી સારું હું બીજું શું કહેતી કીધી બાળકો ને પ્રોત્સાહન ની બહુ જરૂર છે અને એ લોકોને શ્વાસ લેવા માટે હવા જોઈએ જગ્યા જોઈએ આપણે સ્પેસ જ નથી આપતા છોકરાઓને અને આખો વખત અચિવમેન્ટ 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 અને બાકી બધું પસ્પોન એને જે કરવું હોય છે એમને એની ના પાડીએ છીએ આપણને જે કરીએ છીએ આપણે પહેલાં બી વાત થઈ શરૂઆતમાં આપણે પુષ્ટ કરીએ કે તમે આ કરો કે એન્જિનિયર થાવ કે ડૉક્ટર થાવ હવે છોકરાઓને આર્ટિસ્ટ થવું હોય આજે મેં પુનામાં શરૂ કરીને ફ્લેમ એમાં એમ જ કર્યું કે તમને જેમ જે કરવું હોય તમે શીખી શકો છો જેવી રીતે શીખી શકો છો અને આપણે બહુ પ્રેશર આપીએ છોકરાઓને અને લાવે તો કે તું તું રમવા જતો રહો આવું બોલીએ તો કઈ રીતે ચાલે નેવું ટકા લાવે તો એને એને માટે ખુશી થવી જોઈએ એને પ્રોત્સાહન આપવું જોઈએ વ્હાલ કરવું જોઈએ આપણે છોકરાઓને વ્હાલ જ નથી કરતા અને આપણે જીવનશૈલી નું તો કઈ જીવનના વેલ્યુઝ માટે તો આપણે કઈ ખાસ શીખવાડતા જ નથી ખાલી પેરેન્ટ નું કયું માનો એટલું શીખવાડીએ છીએ કે જીવનમાં શું થઈ શકે છે પેરેન્ટ્સ જીવનમાં શું થયું અમે લોકો નાના હતા ને તો જમવા બેસીએ ને એટલે બધા મોટાઓ પોતપોતાના નાનપણની વાતો અમને સંભળાવે કે અમે આવું કર્યું એમના તોફાનો અમને સંભળાવે એમના સારી સારી વાતો સંભળાવે આપણી પાસે રોલ મોડલ સારા ઓવર જય ધન્યવાદ દર્શક મિત્રો હું વર્ષે દિવસે પચાસ હજાર યુવાન યુવતીઓ સાથે લગભગ સાતસો થી આઠસો હજારના ના ગ્રુપમાં ત્રણેક કલાક પસાર કરું છું અને બહેનશ્રીએ કહ્યું એ વાતમાં અચૂક હું પ્રશ્નોત્તરી પહેલાં એમને પૂછું છું કે તમે કંઈ સારું કર્યું અને તમે ઘરે ગયા તમારું કંઈ અચિવમેન્ટ છે તો તમારામાંથી કેટલા મા બાપ તમને હક કરે છે કેટલા તમારી પીઠ થાબડે છે કેટલી મા તમારા માટે નાસ્તો બનાવીને કે જો તને આ ભાવે છે આજે ખાસ માટે બનાવ્યું છે અથવા તમે ઘરે જાઓ ત્યારે કહો કે આવો ગઈકાલે તારું રિઝલ્ટ સરસ આવ્યું તો આજે થયું કે પોરણપોળી બનાવીએ આ કેટલા કરે છે તો જે વાલીઓ જોઈ રહ્યા હોય એમને મારે ખેત સાથે કેવું છે કે વીસ પણ આવું નથી કરતા એટલી આંગળીઓ નથી ઊંચી થતી તો બાળક તમને ગમતું નથી બાળકમાં તમારે રસ લેવો નથી તમારા માટે આખી દુનિયા જુદી છે તો બાળકનો શું આંક છે અને શેના માટે તમે જમીન પર ઉતારો છો બાળકે કઈ તમારી અધૂરી રહેલી મહત્વકાંક્ષાઓ પૂરું કરવાનું સાધન નથી એ ઈશ્વરનું એક એવું અદ્ભુત સર્જન છે કે જેને ઈશ્વરે વિશિષ્ટ શક્તિઓ આપીને મોકલ્યું છે આ પૃથ્વી પર એની આપણે દરકાર કરતા નથી એટલે આપણે જઈશું મુર્ગેશભાઈ પાસે મૃગેશભાઈ બાળકોમાં દરેકમાં કંઈક ને કંઈક ખૂબીઓ હોય છે માત્ર ખામીઓ જ નથી હોતી ઈશ્વરની કોઈ પણ પ્રોડક્ટ માત્ર ખામીવાળી હોય એવું બને જ નહીં તો આ ખૂબીઓ જોવી અને એને શોધીને બાળકને બિલકુલ હસતા રમતા એ મોટું થાય અને એની કેરિયર પસંદ કરે એ રસ્તે લઈ જવા શું કરું ખાસ કરીને પ્રત્યેક બાળક છે આ દુનિયાની પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક બાળક એ નોખી અનોખી વ્યક્તિ છે આ જગતમાં એક સ્થાન એવું છે જે એ વ્યક્તિને વ્યક્તિ માત્ર પૂરી શકે છે બીજું કોઈ જ નહીં એક કામ એવું છે જે વ્યક્તિ અને વ્યક્તિ માત્ર જ કરી શકે છે બીજું કોઈ જ નહીં એટલે દરેક બાળકમાં આગવી વિશેષતા છે આપે જેમ કહ્યું કે મોટા લોકો એની સરખામણી કરે કે તું આના જેવો થા આ પ્રમાણે કર સૌથી પહેલાં તો આ સરખામણીમાંથી દૂર રહેવું બીજું તમારા બાળકની જ્યારે સરખામણી કરતા હો ત્યારે એના આગળનું શું એનો દેખાવ છે અને આજનો શું છે પહેલાંનો અને આજનો એ દેખાવ વચ્ચે સરખામણી કરવી બીજાની સાથે સરખામણી ન કરવી જો તમે તમારા બાળકને એમ કહેશો કે ભાઈ તું મહેન્દ્રસિંહ ધોની જેવો થા કે સચિન તેંડુલકર જેવો થા તો તમારું બાળક જો છૂટ મળે ને તો તમને એમ કહે કે તમે સલમાન ખાન જેવા થાવ ધર્મેન્દ્ર જેવા થાઓ અથવા તો તમે સુનીલ ગવાસ્કર જેવા થાઓ એટલે આવું કોઈ દિવસ સરખામણી બાળકોની કરવી નહીં પ્રોત્સાહિત બાળકોને ચોક્કસ કરવા બીજું શું છે માતા પિતાનું કે નેચરલી આ એક તણાવગ્રસ્ત પિરિયડ હોય છે જેને કારણે માતા પિતાને ઘણો બધો તણાવ હોય આનું ડિસપ્લેસમેન્ટ તણાવનું ડિસ્પ્લેસમેન્ટ બાળકો ઉપર ક્યારે ન કરવું આપણે તણાવથી બચવા માટે જુદી જુદી યુક્તિ પ્રયુક્તિઓ જે વાપરીએ છીએ મગજ આપોઆપ જે બચાવ પ્રયુક્તિઓ વાપરે છે ડિનાયલ છે આપણે બલિનો બકરો કોઈને બનાવો એમ બાળકોને બલિના બકરા ન બનાવવા બહારનો કેરિયરનો કે આર્થિક કે બીજું કોઈ ટેન્શન હોય એ બાળકો ઉપર નાખી ન દેવું આ જે બીજાઓને બદનામ કરવાની એમાં ખાસ કરીને બાળકોને બદનામ કરવાની જે વાત છે એમાં મને એક બહુ સરસ વાત યાદ આવે છે દરેક માણસ એમ જ કહેશે પોતાની જિંદગીથી કે કોઈ આગળ નડ્યા એવા કે રસ્તા પણ રૂંધી નાખ્યા અને કોઈ પાછળ પડ્યા એવા કે પગલા હોય ભૂસી નાખ્યા વાહ એટલે દરેક જનને આ પ્રકારની તકલીફ હોય છે તમારો આ પ્રકારનો તણાવ છે એ બાળકો ઉપર કોઈ પણ સંજોગોમાં લાદી ન દેવો એની જે ફ્લેર હોય એની જે આવડત હોય એ પ્રમાણે એને વિકસવા દેવું અને અત્યારે દુનિયામાં ઇન્યુમરેબલ પોસિબિલિટીઝ છે એ જો ઇન્યુમરેબલ પોસિબિલિટીઝ ને તમે એને એક્સપ્લોર કરવા નહીં દો તો બાળકને એક યા બીજા કારણે કોઈને કોઈ તકલીફ થવાની છે એટલે એનો સ્વતંત્ર વિકાસ ચોક્કસ થવા દેવો હવે જો સ્વતંત્ર વિકાસ ન થવા દેવો તો શું થાય કારણ કે તણાવ એવું છે બાળક બિચારું જન્મ્યું છે એને કંઈક બનવું છે આ દુનિયામાં એકદમ ગૂંચવાઈ ગયેલું છે અને હવે મારું તમારું બાળકનું બધાનું શરીર કુદરતે બનાવ્યું છે આદિમાનવ આદિમાનવ જ્યારે જંગલમાં બહાર નીકળતો ને સામે સામે જો કોઈ પણ પ્રકારનું પ્રાણી આવે તો એની પાસે બે વિકલ્પ હતા ફાઇટ ઓર ફ્લાઇટ એટલે એની સામે લડી લો અથવા તો ભાગી જાવ ત્રીજો વિકલ્પ નહોતો આજના જમાનામાં આપણે ફાઇટ અને ફાઇટ અને ફ્લાઇટ એટલે લડી લો દરેક સામે લડી શકાતું નથી બાળક કે કોઈ પણ દરેક દરેક સંજોગો સામે લડી શકતું નથી અને ભાગી પણ શકાતું નથી બહુ સરસ જયનારાયણભાઈ છે 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 કે 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 તને તને કોણે કોણે કહ્યું કહ્યું મરણની મરણની બાદ બાદ મુક્તિ મુક્તિ રહે કેદ ફક્ત દિવાલ બદલે એટલે તણાવ હંમેશા રહે છે એટલે બાળકને કોઈ પણ રીતે તણાવ આવે છે આ સંજોગોનો તણાવ છે તણાવથી ભાગી શકાતું નથી માતા પિતાએ તણાવની સાથે જીવીને બાળક પણ તનાવની સાથે જીવી શકે એવું આદર્શ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ અને કોઈ પલાયનવાદ ન થવો જોઈએ પલાયનવાદ કઈ રીતે આવે મેં કહું કે કુદરતે શરીર ઘડ્યું છે ભાગવા માટે અથવા તો લડવા માટે હવે જો તમે ભાગો કે લડો તો શું પગમાં શક્તિ જોઈએ એટલે શર્કરાનો સ્ત્રાવ થાય તમને દોડવા માટે લોહીનું પરિભ્રમણ વધવું જોઈએ એટલે બ્લડ પ્રેશર વધારે થાય હવે જો આ વસ્તુ ચાલુ રહે તમે ભાગી પણ પણ ન ન શકો શકો લડી ભાર જો ચાલુ રહે વર્તમાનના સ્ટ્રેસ જો ચાલુ રહે તો દશા શું થાય કૂતરું તમારું પાછળ પડ્યું તમે સતત દોડ્યા કરો એવી દશા થાય એટલે આ તણાવ ક્રોનિક થઈ જાય બાળકને આવા ક્રોનિક તણાવમાંથી બચાવવા માટે આપણે પણ પલાયનવાદના મુદ્દા ન વાપરવા અંધશ્રદ્ધામાં ઘરકાવ ન થઈ પડવું શારીરિક તકલીફોના ભોગ ન બનવું વોટ્સએપ કે સોશિયલ મીડિયાની અંદર ગળાડું ન રહેવું આ બધા પલાયનવાદના બધા નુસ્ખાઓ છે એની બદલે સ્ટ્રેસની સામે જીવનના તનાવની સામે આપણે કંઈ લડવું નથી તનાવથી લડવાનું નથી આપણે કોઈ ફાઈટ નથી કરવાની તણાવ સાથે બાળકને જીવતા શીખવવાનું છે એને માટે માતા પિતા પોતે પહેલાં એક આદર્શ પૂરો પાડે કે તણાવની સામે એ કઈ રીતે ટકી શકે છે અને જીવી શકે છે તો બાળક એને ચોક્કસ અનુસરશે સરસ મહેશભાઈ બહુ જ અગત્યની વાત કરી આપે કે તણાવની સામે કઈ રીતે ટકી રહેવું અને એના માટે મા બાપ પોતે જ એવો આખોય જે કોન્ફિડન્સ અને એટલા માટે જ કદાચ કહ્યું છે કે દુનિયામાં સૌથી મોટામાં મોટો શિક્ષક જો કોઈ હોય તો માં છે અને શાળામાં શિક્ષક માટે શબ્દ વપરાય છે માસ્તર એટલે માએ જે મટીરિયલ બનાવ્યું છે એના ઉપર અસ્તર ચડાવે એને પછી ઘાટ આપે તે માસ્તર અથવા શિક્ષક અથવા ગુરુ આ વાત સમજવા જેવી છે અને એ વાત સમજીને આપણે બાળકોને તકલીફ આપણને છે તો બાગી છૂટવાથી તકલીફનો હલ મળવા નથી સાથે રહી અને તકલીફને જીરવતા શીખવાનું છે અને ગુજરાતી વાત કહેવત છે દર્શક મિત્રો કે બહાર ઘરનો તો મોભ અને પાટડા જ ઉપાડે વળીઓ ના ઉપાડે એટલે તમે ઘરના વડીલ તરીકે મોભને પાટડો છો તો તમે ભાર ઉપાડો બાળકને એ બહારથી મુક્ત રહેવા દો તમારા ગમે તે પ્રશ્નો હોય પ્રશ્નો એની જગ્યાએ રહેવા દો બાળકો જ્યારે હાજર હોય ત્યારે ઝઘડો નહીં હાથ ઉપાડવાની તો વાત જ ના થાય એકબીજા સાથે ઘાંટાઘાટી પણ ના કરાય બાળકનું મન એટલું કોમળ હોય છે કે તમે જે છાપ એના મનમાં પાડશો એ છાપ તમને કહેશે નહીં પણ એ લઈને મોટું થશે એ વાત તમે ખ્યાલમાં રાખજો સ્પંદનભાઈ એક નવા સિનારીઓ પર આપણે આવવું છે આપણે અત્યારે શહેરીકરણના યુગમાં જીવીએ છીએ આ રાજ્યની સીધી રીતે જોઈએ તો પિસ્તાળીસ ટકા અર્બન ટ્રેડ્સ જોઈએ તો પંચાવનથી સાઠ ટકા વસ્તી શહેરી કરણમાં જીવી રહી છે એનો એક મોટો અભિશાપ હોય તો એ છે કે અમદાવાદ જેવા શહેરમાં કે વડોદરા જેવા શહેરમાં કે મધ્યમ વર્ગના મા બાપોએ બંને કામ કરવું પડે છે માઇક્રો ફેમિલીઝ થઈ ગયા છે ઘર નાના થઈ ગયા છે અને પોતાના કામનું ભારણ બંનેના ઉપર અત્યારના કોમ્પિટિટિવ યુગમાં એટલું મોટું છે અને મહત્વાકાંક્ષાઓ પણ એટલી મોટી છે કે એ ભારણ સહન કરવાનું બહુ મુશ્કેલ બને છે તેવા સમયે રાત્રે બે વાગ્યે ધારો કે બાળક રડવા માંડે તો એમના ઘરમાં કોઈ વૃદ્ધ નથી કે એને કહે કે આને પેટમાં પીળ આવે છે તો તું ડીલ વોટર પીવરાવ અથવા ડૂંટીની આજુબાજુ હિંગ ભરી દે શાંત થઈ જાય રાત્રે ત્રણ વાગે બે વાગ્યે સવારમાં સાડા દસે ઓફિસ પહોંચવાનું છે આ પરિસ્થિતિ એ કેટલા અંશે મા બાપો અને યુવા મા બાપો અને બાળક બંને વચ્ચે સ્ટ્રેસ ઉભું કરવા માટે કારણભૂત છે અને એને નિવારવા શું કરવું જોઈએ આપણે હમણાંથી જોયું હોય તો સ્ટ્રેસ યુવાઓમાં વધી રહ્યું છે અને એ જે બાળકોમાં સ્ટ્રેસ આવે છે યુવાનો જે પચીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના છે તેમના દ્વારા પ્રેરિત થયેલું છે પહેલાંના ટાઈમમાં જ્યારે સંયુક્ત પરિવાર રહેતા હતા દાદા દાદી સાથે રહેતા હતા ત્યારે એવું હતું કે બાળકની સાર સંભાળ દાદા દાદી રાખી લે એટલે એ ટાઈમમાં જેમના માતા પિતાઓ એ વર્ક પણ કરી લે ઘર પણ સંભાળી લે પોતાની જવાબદારીઓ ઉઠાવી લે મતલબ ત્રણ જનરેશન એક સાથે વર્ક કરતી હતી કે એક જનરેશન જે રિટાયર થઈ ગયું હોય બાળકોની સંભાળ રાખે અને વચ્ચેની જનરેશન કામ કરે જ્યારે બાળકો મોટા થાય ત્યારે ફરીથી એને એ સ્થળાંતર ચાલુ રહે પરંતુ હમણાંથી આપણે જોઈએ છીએ તે રીતે તમે કહ્યું કે જ્યારે સ્થળાંતર થઈ ગયું છે બાળકો અને માતા પિતા આ બે જ ફેમિલી એક સાથે રહેતા હોય છે આ દરમિયાનમાં બાળકોને શીખવવા માટે અથવા માતા પિતાને સમજાવવા માટે બંને બાજુ વડીલોનો જે આધાર છે એ ઘટી ગયો છે અને આ દરમિયાન ઘણા બધા કેસીસ એવા જોવા મળ્યા જે છેલ્લા દસ પંદર વર્ષમાં વધી ગયા કે જે યુવાઓ એકદમ પોતાને જે એગ્રેસન હોય ડિસ્પ્લેસમેન્ટ કરતા હોય પોતાના બાળકો ઉપર અને પાદમાં બાળક ઉપર એ સ્ટ્રેસ જોવા મળે જ્યારે બાળકોને એકાંતમાં પૂછવામાં આવે છે અને જ્યારે તેઓ પોતાની વાત વ્યક્ત કરે છે ત્યારે પૂરેપૂરું જોવામાં આવે છે કે એ સ્ટ્રેસ એમને એમના માતા પિતાની જોડેથી મળેલ છે નહીં કે તેઓ ટાઈમ નથી આપતા એના સિવાય પણ માતા પિતા વચ્ચે ચાલતા સંવાદો જેની એ લોકો મિમિક કરતા હોય એવું દેખાય મમ્મી કે પપ્પા ગુસ્સે થઈને જે બોલતા હોય એ પ્રકારના શબ્દો બોલતા હોય એવું દેખાય કે એ લોકો જે પ્રમાણે પોતાનો ટાઈમ નથી આપી શકતા તો પોતાનો ટાઈમ બીજી પ્રવૃત્તિઓ જેવી કે મોબાઈલ ઇન્ટરનેટ અને વ્યસનમાં નાખી દે અને બીજા આડઅસરોમાં તે પેદા થતું હોય તેવું ઘણું જોવા મળ્યું છે હંમેશા એવું કહેવામાં આવે છે કે વડીલોનો એક આશરો હંમેશા રાખવો જોઈએ હમણાંથી આપણે જોઈએ છીએ તો કાઉન્સલિંગનું ચલણ પણ બહુ જ વધારે પડતું જોવા મળે છે કે દરેક માતા પિતાની ઈચ્છા હોય કે અમારે કાઉન્સેલિંગ કરાવવું છે તો શરૂઆતમાં કેમ નહોતું કરાવવું પડતું ને હવે કેમ કરાવવું પડે છે એનો સીધો આ સ્ટ્રેસ જોડે તમને એક પરિચય મળશે કે પહેલાના જમાનામાં કોઈ પણ તકલીફ પડે તો આપણે આજુબાજુમાં કોઈ વડીલ હોય કે આપણા માતા પિતા હોય એમની જોડે બેસીને વાતચીત કરીને એનો ઉકેલ લાવી દેતા હતા પરંતુ હવે એ ઉકેલ મળતો નથી ત્યારે ડૉક્ટરની જોડે સાયકટ્રીસ્ટ જોડે કે સાયકોલોજીસ્ટ જોડે જઈને પોતાનું ભારણ કાઢવું પડે એવી સ્થિતિ પેદા થતી હોય છે મતલબ કે માતા પિતા એક વસ્તુ સમજવાની જરૂર છે કે તેઓ એક જનરેશનમાં છે જે મૂવ ઓન કરી રહ્યા છે તેઓ કામ કરે એના માટે વ્યસ્તતામાં છે તો એ વ્યસ્તતા દરમિયાન પોતાના બાળકને પૂરતો ટાઈમ ન આપવાના કારણે એમના પર અકળાઈ જવું કે ગુસ્સો કરવો કે પોતાની જે મનમાં છુપાયેલો જે ગુસ્સો હોય જે એમના વાઈફ ઉપર કે પોતાના હસબન્ડ પર ના નીકળી શકતો એ બાળકો ઉપર કાઢીને ડિસ્પ્લેસમેન્ટ પૂરું કરવું એ યોગ્ય નથી બાળકને આ બધા પરિબળોથી અજાણ રાખવું જોઈએ બાળક જોડે વાતચીત કરતા વખતે એમણે પૂરેપૂરો ન્યાય આપવો જોઈએ તેમની જોડે બેસીને તેમની વાતચીત સ્વીકારવી જોઈએ અને જ્યાં જરૂર પડે ત્યાં હવે તો ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે કે જેમાં પોતાના માતા પિતા સાથે જ મતલબ કે બાળકોના દાદા દાદી સાથે તેઓ વિડીયો કોલથી પણ વાત અને ચર્ચા કરી શકે કોઈપણ પ્રસંગ દરમિયાન કે રજાઓ દરમિયાન પોતાના બાળકો દાદા દાદી જોડે થોડો ટાઈમ વિતાવે તો જીવનમાંથી ઘણા બધા શીખવા જેવા જે પાઠ હોય એ ત્યાંથી શીખી શકે કારણ કે હંમેશા કહેવાય છે કે માણસને જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે એને બેઝિક્સથી ચાલુ કરવું જોઈએ કે જે સમયે એ પૂરો આનંદમય હતો અને ત્યારે એની મનની પરિસ્થિતિ કેવી હતી એ વસ્તુ તરફ ફરી જવું જોઈએ ક્રિકેટમાં આપણે જોઈએ છે કે જ્યારે ક્રિકેટર જ્યારે બેટિંગ કરવા માટે આવે ત્યારે ગાર્ડ લે છે ગાર્ડ એકલા માટે લે છે કે એલ ના થાય અને અમ્પા એને પૂછે છે કે મારો પગ બરાબર છે કે નહીં ફરીથી જયારે એમાં કહેવામાં એવું આવે છે કે સો રન નો માઇલસ્ટોન થાય અને એનો સ્ટ્રેસ જતો રહે ત્યારે એને યાદ કરવામાં આવે છે કે ફરીથી ગાઢ લઈ લે આ દરેક કોચ શીખવાડે છે તું બેઝિકથી ચાલુ કરે આ દરમિયાન આ પ્રકારની વસ્તુ દરેક બાળકને શીખવાડવી જોઈએ કે જ્યારે ચિંતા આવે તાણ આવે ત્યારે ફરીથી ગાઢ લે માતા પિતાના સ્વજનોની સલાહ લે અને આ પ્રકારના સ્ટ્રેસમાંથી દૂર થઈ શકે થેન્ક યુ દર્શક મિત્રો છેલ્લે આ જોકે ચર્ચા માટે સમય ખૂબ જ ઓછો પડ્યો આપણને હજુ બીજા બે કલાક ચર્ચા કરીએ તો પણ ઘણી બધા મુદ્દા એવા છે કે જે આપણે ઇન્દિરાબેનની કે મૃગેશભાઈની કે હાજરી હાજરીમાં ચર્ચી શકીએ એક વાત આમાંથી બહાર આવે છે કે હવે દાદા દાદીનો જમાનો ગયો છે એને પાછો લાવવો પડે કારણ કે હવે ઘરમાં વાર્તા રે વાર્તા બાબુ ડોરા ચારતા મુઠી બોરા લાવતા છોકરા સમજાવતા એવું કોઈ કહેવાવાળું નથી બાળકને એ રમત શીખવાડવાળું નથી કે દાદાનો ડંગોરો લીધો એનો તો તો કીધો આ આ રમતો નથી જ પણ સસ્તી જે રમાતી ખોખો લંગડી ઉતુતુ છાપો થપ્પો ગદામણી આંબલી પીપળી ખારી મીઠી એરંડો વેપાર છુપા છુપી કરકચા આ તો કેટલાક દાખલા મેં આપ્યા બાકી ભમરડાથી માંડીને અનેક પ્રકારની રમતો કોઈ ખાસ રોકાણ વગર રમાતી હતી અને છોકરાઓ સ્કૂલ પછી રમતા હતા આજે તમે તમારા બાળકનું બાળપણ છીનવી લીધું છે એમ કહેવામાં જરાય સંકોચ નથી થતો કારણ કે એને એટલું તમે ભણવા 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 ભણવાથી આવે પછી ટ્યુશનને ટ્યુશનથી ભણવા ને અંગ્રેજી ઘરમાં કોઈ બોલતું ના હોય પાડોશમાં ના બોલતો હોય છોકરાને પૈસા છે એટલે અંગ્રેજી માધ્યમમાં મૂકી અને તમે બાળકનું સત્યાનાશ વાળી નાખો છો ત્રણ વર્ષે વર્ષે એ બાળકને તમે તૈયાર કરવા સવારમાં બિચારું આઠ સાડા આઠે ઊંઘતું હોય એને બાવળેથી પકડીને ખેંચીને તમે બાથરૂમમાં લઈ જાઓ છો ચાલ કર મોડું થશે આ મા બાપો ના બનશો મહેરબાની કરીને તમે એક જબરજસ્ત મોટી ભવિષ્યની લાયબિલિટી ઊભી કરી રહ્યા છો તમારા ઘરમાં બાળક જે મોટું થઈ રહ્યું છે નિશાસો નાખીને મોટું થઈ રહ્યું છે આટલી વાતો ખ્યાલ રાખજો બેન ઇન્દિરાબેનનો આપણે આભાર માનીએ મૃગેશભાઈનો આભાર માનીએ અને સ્પંદનભાઈ આપણે માર્ગદર્શન તરીકે આપી એમણે છે એને જમવું ને પચાવવું એ દર્શક મિત્રો તમારા હાથમાં છે જાળવજો તમારું બાળક આજે સ્ટ્રેસમાં નહીં જાય તો યુવાન થઈને ક્યારેય નહીં જાય ટેક કેર શુભરાત્રિ શબ્બાખેર આવજો